हेलो फ्रेंड्स, आजना वीडियो में आपणे स्विचगेर अने प्रोटेक्शन में सेकंड चैप्टर में जे पण 3 अने 4 मार्कना महत्वना प्रश्नों छे तेना विषे चर्चा करीशुं। पहेलो प्रश्न, स्विच अने सर्किट ब्रेकर वच्चेनी सरखामणी करो। तो एनु कम्पेरिजन आ रीते बनावानुं छे। सौथी पहेला स्विच माटे लखीए तो स्विच એ ઓછી કિંમતનો કરંટ વહેતો હોય તેવી સર્કિટને ઓન ઓફ કરવા માટે વપરાય છે, એટલે કે ઓછા કરંટ માટે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે સર્કિટ બ્રેકર વધારે કિંમતનો કરંટ વહેતો હોય તેવી સર્કિટને બ્રેક કરવા માટે વપરાય છે। સિમ્પલ, ઓછો કરંટ હોય તો સ્વિચ યુઝ કરવી, વધારે કરંટ હોય તો સર્કિટ બ્રેકર। ફોલ્ટ કરંટને બીજો મુદ્દો, फॉल्ट करंट ने ब्रेक करवा माटे स्विच नो उपयोग करवामां आवतो नथी, एटले के ज्यारे फॉल्टी करंट पसार थाय एने ब्रेक करवा माटे स्विच नो उपयोग थतो नथी। ए हमेशा हेल्दी कंडीशन में ज उपयोगी होय छे। ज्यारे सर्किट ब्रेकर फॉल्ट थाय त्यारे पण ब्रेक करवा माटे उपयोग में लेवामां आवे छे। स्विच नो ऑपरेशन मेन्युअल होय छे। मेन्युअल एटले के आपणे जाते चालू बंद करवी पड़े छे। सर्किट ब्रेकर नो ऑपरेशन अहीं स्विच लखेलू छे पण भूलथी लखाई गयुं छे। सर्किट ब्रेकर नो ऑपरेशन मेन्युअल उपरांत ऑटोमेटिक पण होय छे, एटले तमे जाते पण सर्किट ब्रेकर ने ऑन ऑफ करी शको छो अने ज्यारे फॉल्ट थशे त्यारे ऑटोमेटिक ऑन ऑफ थशे। स्विच नो वोल्टेज लेवल ओछू होय छे ज्यारे सर्किट ब्रेकर नो वोल्टेज लेवल वधारे होय छे। स्विच नी रचना सादी अने सरल होय छे ज्यारे सर्किट ब्रेकरनी रचना अटपटी अने जटिल होय छे। स्विचनुं मेंटेनन्स पण ओछू होय छे। जो रचना सादी अने सरळ होय तो मेंटेनन्स पण ओछू ज होय। जो रचना तमारी जटिल हशे तो एनुं मेंटेनन्स पण वधारे ज हशे। स्विच जग्या ओछी रोके छे ज्यारे सर्किट ब्रेकर जग्या वधारे रोके छे। स्विच इनडोर प्रकारनी होय छे, सर्किट ब्रेकर आउटडोर के इनडोर प्रकारना होय छे। स्विच ओछी खर्चाळ होय छे ज्यारे सर्किट ब्रेकर वधारे खर्चाळ होय छे। सिम्पल, एटले के स्विच ओछा वोल्टेज માટે વાપરવામાં આવતી હોવાથી તેની કિંમત ઊંચી હોય છે, જ્યારે સર્કિટ બ્રેકર વધારે વોલ્ટેજ માટે વાપરવામાં આવે છે માટે તેની કિંમત વધારે હોય છે। સ્વિચનો ઉપયોગ તમે ક્યાં કરો છો? તો આમાં એક પોઈન્ટ એડ કરી શકાય કે આપણે ઘરમાં અથવા ઇન્ડસ્ટ્રીમાં જે નાની એવી જગ્યા હોય ત્યાં આપણે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ। જ્યારે સર્કિટ બ્રેકરનો ઉપયોગ ક્યાં થાય? તો પ્રોટેક્શન માટે ટ્રાન્સમિશન લાઇનમાં, પાવર સિસ્ટમમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ। એટલે આ રીતે તફાવત તૈયાર કરવાનો રહેશે। અહીંયા ધ્યાનમાં રાખવાનું કે સ્વિચને લગતા જે પણ મુદ્દા છે ત્યાં મોસ્ટ ઓફ તમારે બધું સરળતાથી યાદ રહે એવું છે। આ જ કમ્પેરિઝન પરથી આપણે બીજું એક કમ્પેરિઝન તૈયાર કરીશું, એ છે આઇસોલેટર અને સર્કિટ બ્રેકર। હવે આઇસોલેટર શું છે? તો સૌથી પહેલાં એક વસ્તુ સમજી લેજો કે આઇસોલેટર એ હંમેશા નો લોડ પર કામ કરે છે। આઇસોલેટર કોઈ દિવસે લોડ કન્ડિશનમાં, લોડેડ કન્ડિશનમાં વપરાય નહીં। જ્યારે તમારી સિસ્ટમ નો લોડ પર હશે ત્યારે જ આઇસોલેટર કામમાં આવશે। એટલે આઇસોલેટર નો લોડ પર સર્કિટને ઓન ઓફ કરવા માટે વપરાય છે, જ્યારે સર્કિટ બ્રેકર હેલ્ધી તથા ફોલ્ટી કન્ડિશનમાં ઓન ઓફ કરવા માટે વપરાય છે। જે ઉપરના મુદ્દા હતા એ જ અહીંયા સેમ હશે। સર્કિટ બ્રેકરની રચના કેવી હોય? તો સર્કિટ બ્રેકરની રચના અટપટી અને જટિલ હોય છે, તો એની સામે આઇસોલેટરની રચના સાદી અને સરળ હોય છે। બીજો, ત્રીજો અને ચોથો પોઈન્ટ એ આગળના સ્વિચના જ પોઈન્ટ છે તેવું સમજી અને તૈયાર કરશો તો પણ વાંધો આવે નહીં। આઇસોલેટરનું મેન્ટેનન્સ પણ ઓછું હોય છે જ્યારે સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ તો વધારે હોય છે। આઇસોલેટર ઓછું ખર્ચાળ હોય અને સર્કિટ બ્રેકર વધારે ખર્ચાળ હોય। આ ત્રણે ત્રણ મુદ્દા ઉપરના તફાવત પ્રમાણે સેમ જ છે। આઇસોલેટર કેવા પ્રકારના હોય? તો કે મેન્યુઅલ પ્રકારના, એટલે કે આપણે માનવ દ્વારા ઓપરેટ કરી શકાય તેવા, મોટર કે ન્યુમેટિક ઓપરેશન થઈ શકે તેવા, એટલે કે મોટર દ્વારા અથવા તો ન્યુમેટિક ઓપરેશન દ્વારા, પરંતુ ઓટોમેટિક ઓપરેશન થઈ શકતું નથી, એટલે કે એનું ઓટોમેટિક ઓપરેશન થાય નહીં। તમે એને મોટર વડે ચાલુ બંધ કરી શકો પણ ઓટોમેટિક થશે નહીં। ઓટોમેટિક એટલે કે જેવું સર્કિટ બ્રેકરમાં થાય, ફોલ્ટ થાય એટલે એની આપોઆપ એ સર્કિટને, સર્કિટ બ્રેકર ઓપન થાય અને જે ફોલ્ટી ભાગ હોય એને દૂર કરે, એને ઓટોમેટિક કહેવાય। તો એ ઓપરેશન અહીંયા શક્ય બનતું નથી।
હવે આઇસોલેટરની વાત કરીએ તો કરંટને બ્રેક કરવાનો હોતો નથી, માટે આર્કિંગનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. આઇસોલેટર હંમેશા નો લોડ પર કામ કરે, અને નો લોડ પર કરંટની વેલ્યુ ઝીરો હોય તો તેને કરંટ બ્રેક કરવાનો હોતો નથી, માટે આર્કિંગનો પ્રશ્ન, આર્કિંગનો પ્રશ્ન એટલે કે એના બે કોન્ટેક્ટ વચ્ચે આર્ક ઉત્પન્ન થતો નથી. જ્યારે સર્કિટ બ્રેકરને લોડેડ કન્ડિશનમાં કામ કરવાનું હોવાથી જ્યારે સર્કિટને બ્રેક કરે ત્યારે આર્ક ઉત્પન્ન થાય છે, માટે સર્કિટ બ્રેકરમાં આર્કને ઉલવવા માટે અલગ અલગ રીતો વાપરવામાં આવે છે. આઇસોલેટરમાં મેઇન કોન્ટેક જ હોય છે, જ્યારે સર્કિટ બ્રેકરમાં મેઇન કોન્ટેક અથવા ઉપરાંત ઓક્સિલરી કોન્ટેક પણ હોય છે. એટલે આ પ્રમાણે આ તફાવત પણ તૈયાર કરવાનો. અહીંયા બંને તફાવત સરખા જ છે, ખાલી આઇસોલેટરનું વર્કિંગ અને આઇસોલેટર કેન દ્વારા ઓપરેટ થાય છે એ તમારે ખાલી જોવાનું રહેશે, બાકી બંને તફાવતમાં કોઈ વધારે પડતો ડિફરન્સ છે નહીં. ત્રીજો પ્રશ્ન, એચઆરસી ફ્યુઝની રચના અને કાર્ય સમજાવો. સૌથી પહેલાં તો એચઆરસી ફ્યુઝ એ ટોટલી એન્ક્લોઝડ પ્રકારનો ફ્યુઝ છે. ટોટલી એન્ક્લોઝ એટલે કે બંધ પ્રકારનો. તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં સંરક્ષણ એટલે કે પ્રોટેક્શન માટે થાય છે. અહીંયા એની રચના દર્શાવી છે. આ જે છે એ લિંક છે જેની મદદથી એચઆરસી ફ્યુઝને જોડવામાં આવે છે. તેના બંને છેડે બ્રાસની એન્ડ કેપ રાખવામાં આવે છે, વચ્ચે ફ્યુઝ એલિમેન્ટ રાખવામાં આવે છે, અને અહીંયા ફિલિંગ પાવડર રાખવામાં આવે છે. ફિલિંગ પાવડર એટલા માટે કે જ્યારે પણ તમારું સર્કિટ બ્રેકર ઓપન થશે ત્યારે પણ તમારો ફ્યુઝ ઓપરેટ થશે ત્યારે જે આર્ક ઉત્પન્ન થાય એને ઉલવવા માટે આ ફિલિંગ પાવડર યુઝ કરવામાં આવે છે. એની રચના અહીંયા સમજાવવામાં આવી છે કે એચઆરસી ફ્યુઝમાં સિરામિકની નળાકાર બોડીની બંને બાજુએ બ્રાસની એન્ડ કેપ લગાવેલી હોય છે. એટલે કે આગ ઉપર આકૃતિમાં બતાવી એ પ્રમાણે કે જે તેની બોડી હોય છે તે સિરામિકની બનેલી હોય છે, તેના બંને બાજુ બ્રાસના એન્ડ કેપ લગાવેલા હોય છે. અંદરના છેડાના ભાગે બે આઉટર એલિમેન્ટ હોય છે અને બંને એલિમેન્ટ વચ્ચે સિલ્વરનું ફ્યુઝ એલિમેન્ટ રાખવામાં આવે છે. ફ્યુઝ એલિમેન્ટની બાજુમાં ક્વાર્ટ્ઝનું પાવડર ભરવામાં આવે છે અને ફિલિંગ પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં ફિલિંગ પાવડર લખેલો છે એની જગ્યાએ ક્વાર્ટ્ઝનો પાવડર લખો તો પણ વાંધો નહીં. બહારની લિંક વડે ફ્યુઝને સર્કિટ સાથે જોડવામાં આવે છે. હવે કાર્ય, જ્યારે પણ ફ્યુઝ નોર્મલ કન્ડિશનમાં હશે એટલે એમાંથી જે કરંટ પસાર થતો હશે તેના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા એકદમ ઊંચી હશે, જેના કારણે તમારો જે ફ્યુઝ એલિમેન્ટ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. પરંતુ જ્યારે તેના રેટિંગ કરતાં વધારે કરંટ પસાર થશે એટલે કે ફોલ્ટ થશે ત્યારે ફ્યુઝ એલિમેન્ટ મેલ્ટ થશે, અને મેલ્ટ થવાથી આ ફ્યુઝ એલિમેન્ટ મેલ્ટ થઈ જશે અને સ્પાર્ક ઉત્પન્ન થશે જેને ફિલિંગ પાવડર દ્વારા ઉલવાવવામાં આવશે. એટલે કે જ્યારે પણ નોર્મલ કન્ડિશન હોય ત્યારે રેટેડ કરંટ પસાર થાય છે, ફોલ્ટ થશે તેની કેપેસિટી કરતાં વધારે કરંટ પસાર થવાથી વધારે ઉષ્મા ઉત્પન્ન થશે અને આ જે ફ્યુઝ એલિમેન્ટ છે એ પીગળી જશે. પીગળવાની સાથે સાથે આર્ક ઉત્પન્ન થશે. આર્કને ઉલવવા માટે બાજુમાં ફિલિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલર મટીરિયલ તરીકે ક્વાર્ટ્ઝ સેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે ઝડપથી હીટ એબ્સોર્બ કરી શકે છે અને ઓછા પ્રમાણમાં ગેસ બને છે. આ જે આગળ કીધું એ પ્રમાણે એ જ એના મુદ્દા આપેલા છે. એચઆરસી ફ્યુઝના ફાયદા અને ગેરફાયદા. ઘણી વખત અલગથી પ્રશ્ન પૂછે છે કે એચઆરસી ફ્યુઝના ફાયદા અને ગેરફાયદા જણાવો 3 માર્કમાં. ફાયદા, એક, બીજા પ્રોટેક્શન ડિવાઇસની સરખામણીમાં
ફ્યુઝ ઓછો ખર્ચાળ છે, કેમ કે સિરામિકમાંથી બનાવવામાં આવે છે માટે તેની કિંમત ઓછી થાય છે. તેની ઇન્વર્સ ટાઈમ કેરેક્ટરિસ્ટિક્સને લીધે ઉપયોગ ઓવરલોડ પ્રોટેક્શન માટે થઈ શકે છે. ઓવરલોડ પ્રોટેક્શન ને કેરેક્ટરિસ્ટિક્સ ખાસ યાદ રાખીએ. ઇન્વર્સ, ઇન્વર્સનો મિનિંગ એવો થાય કે જેટલો ફોલ્ટ કરંટ વધારે હશે એટલો જલ્દી તમારો જે સર્કિટ બ્રેકર, તમારું જે ફ્યુઝ છે એ ઓપરેટ થશે. ત્રીજું, નોઇઝ, ફ્લેમ, ગેસ, ધુમાડા વગર ઘણી વધારે કિંમતના શોર્ટ સર્કિટ કરંટને ઇન્ટરપ્ટ કરી શકે છે. એટલે કે અવાજ વગર, ધુમાડા વગર, ગેસ વગર તમને પ્રોટેક્શન પૂરું પાડે છે. તેનો ઓપરેટિંગ ટાઈમ ઘણો ઓછો છે. ઓપરેટિંગ ટાઈમ હંમેશા કોઈપણ પ્રોટેક્ટિવ ડિવાઇસનો ઓછો જ રાખવામાં આવે છે. કેમ? તો કે જેથી જલ્દી, જેમ બને તેમ જલ્દી ફોલ્ટી જે ભાગ હોય એ સર્કિટમાંથી દૂર થાય. એજિંગની અસર ઓછી હોય છે. એજિંગની અસર એટલે કે સમયના સાથે સાથે તેના ઓપરેશનમાં વધારે ફરક પડતો નથી, મેન્ટેનન્સની જરૂર પડતી નથી. કેમ? તો કે જે આ બંધ પ્રકારનું છે, કન્સીલ્ડ પ્રકારનું છે માટે મેન્ટેનન્સની જરૂર પડતી નથી. વાઇડ રેન્જમાં એચઆરસી ફ્યુઝ મળે છે, એટલે કે ઘણા બધા રેટિંગમાં એચઆરસી ફ્યુઝ તમને મળી શકે છે અને રિલાયબિલિટી પણ સારી હોય છે. ગેરફાયદા, ફ્યુઝ બ્લો થયા પછી તેની જગ્યાએ નવો ફ્યુઝ નાખવો પડે છે જેથી ટાઈમ બગડે છે. ગેરફાયદો એ છે કે એકવાર ફ્યુઝ બદ વપરાઈ જશે પછી તમારે નવો એચઆરસી ફ્યુઝ ઉપયોગ કરવો પડશે. ફ્યુઝ સાથે ઇન્ટરલોકિંગ શક્ય નથી. ત્રીજું, સાથેના કોન્ટેક્ટનું ઓવરહીટિંગ થાય છે, એટલે એની સાથે જે પણ જોડવામાં આવેલા કોન્ટેક્ટ હોય તેમાં પણ ઓવરહીટિંગ થાય છે. સિરીઝમાં જોડવામાં આવે તો ડિસ્ક્રિમિનેશન મેળવવું મુશ્કેલ છે. જો તેને સિરીઝમાં જોડવામાં આવે તો ડિસ્ક્રિમિનેશન મેળવી શકાતું નથી. ડિસ્ક્રિમિનેશન એટલે ફોલ્ટ પોતાના ઝોનમાં થયો છે કે નહીં એ પારખવું. રિલેનો ઉપયોગ ન કરી શકાય તેમ હોય તો સેકન્ડરી પ્રોટેક્શન આપી શકાતું નથી. જો તમે કોઈ જગ્યાએ રિલે ના ઉપયોગ કરી શકતા હોય તો સેકન્ડરી પ્રોટેક્શન આપતું નથી. આજના વિડીયોમાં બે તફાવત અને એચઆરસી ફ્યુઝ વિશે ડિસ્કશન કરવામાં આવ્યું હતું. આગળના વિડીયોમાં એચઆરસી ફ્યુઝની કેરેક્ટરિસ્ટિક્સ અને એના વિશે આગળ ચર્ચા કરીશું. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડીયોની માહિતી મળતી રહે. વિડીયોમાં બતાવવામાં આવેલી PDF વિરંદ વાળંદ દ્વારા બનાવવામાં આવી છે. થેન્ક યુ.